આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં હમણાં જ સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ કુદરતી આપત્તિ આવેલ હતી, પરંતુ જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વરસાદના કારણે જે વિસ્તાર પ્રભાવિત થવાનો હતો તે દરેક એવા વિસ્તારોની અંદર એક સૂચના રથ ફેરવી અને લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની સૂચના આપવામાં આવેલ હતી, જેના ભાગરૂપે ખૂબ જ જે લોકો પ્રભાવિત થવાના હતા તેમાં ઓછા લોકો પ્રભાવિત થઈ શક્યા. વરસાદ આવવા પછી તંત્ર દ્વારા ફાયરની ટીમ દ્વારા જે રેસ્ક્યુ લોકોને કરવામાં આવેલ તેમજ જે લોકો આ વરસાદના કારણે પ્રભાવિત થયા તેવા દરેક લોકોને જામનગર મહાનગરપાલિકા દ્વારા તેમજ જામનગરની સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ હતું તેની અંદર જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી તેમજ સમગ્ર ટીમને ખૂબ જ સુંદર કામગીરી કરેલ છે તેના અમારા દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ. તે ઉપરાંત જામનગરની અંદર વરસાદના કારણે જે મેળો લોકોને સ્ટોલ ધારકોની માંગણી હતી કે મેળાને 11 તારીખ સુધી લંબાવી આપે, જે આવેલી કમિશનરશ્રીની દરખાસ્તને આજરોજ મળે સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે. તે ઉપરાંત અલગ અલગ 10 વિકાસ કાર્યો જેમાં વરસાદના હિસાબે જે મેટલ મોરમ ગ્રીડ તાત્કાલિક ધોરણે નાખવી પડે તેવા વિવિધ 10 વિકાસ કાર્યોને 99.60 લાખના વિકાસ કાર્યોને બહાલી આપવામાં આવેલ છે. તે ઉપરાંત જામનગર શહેરમાં વરસાદ આવ્યા બાદ જે રોડ રસ્તા તૂટી ગયા હોય, જ્યાં લાઇટ ખરાબ થઈ ગઈ હોય, તેમજ સફાઈની જરૂરિયાત હોય, તેમજ આરોગ્યની જ્યાં જ્યાં જરૂરિયાત હોય તેવા દરેક વિસ્તારોની અંદર આરોગ્ય રથ ફરે, રેગ્યુલર ફોગિંગ થાય, રેગ્યુલર પાવડરનો છંટકાવ થાય, તેમજ સફાઈ થઈ જાય અને રોડ રસ્તા જે રિપેર થઈ જાય તાત્કાલિક ધોરણે તેવી આજની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચના આપવામાં આવેલ છે.